તો ગીરગઢડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીરગઢડામાં નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરવામાં આવ્યું છે. ગીરગઢડામાં નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરવામાં આવ્યું ત્યારે વડવીયાળા ગામે નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરવામાં આવ્યું છે. ત્યારે વન વિભાગ અને મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જ્યાં વન વિભાગની એનઓસી મેળવ્યા વિના પ્લાન્ટ શરૂ કર્યો હતો. ત્યારે એનઓસી મેળવ્યા વિના બિનખેતીમાં પ્લાન્ટ શરૂ કર્યો હતો. તો મહત્વના સમાચાર ગીરગઢડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ગીરગઢડામાં નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરવામાં આવ્યું છે, કે જ્યાં વડવીયાળા ગામે નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરાયું છે. ત્યારે વન વિભાગ અને મામલતદાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે વન વિભાગની એનઓસી મેળવ્યા વિના પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો છે. ત્યારે એનઓસી મેળવ્યા વિના બિનખેતીમાં જે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ અંગે જે વન વિભાગ તેમજ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીરગઢડાથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં નીલકંઠ ડિહાઈડ્રેશન જે છે એને સીલ કરવામાં આવ્યું છે, ત્યારે વડવીયાળા ગામ ખાતે જે નીલકંઠ ડિહાઈડ્રેશન આવેલું છે, આ નીલકંઠ ડિહાઈડ્રેશનને સીલ કરવામાં આવ્યું છે. ત્યારે વન વિભાગ અને મામલતદાર દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં વન વિભાગ અને મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે એનઓસી વિના જે બિનખેતી પ્લાન્ટમાં જે શરૂ કરવામાં આવ્યો હતો, બિનખેતીમાં આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે વન વિભાગની એનઓસી મેળવ્યા વિના જ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે એનઓસી મેળવ્યા વિના બિનખેતીમાં પ્લાન્ટ શરૂ થયો હતો અને જેને લઈને વન વિભાગ તેમજ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી.